सब्सक्राइब करो बीके न्यूज चैनल ने पछी यूट्यूब एप पर बेल नु बटन दबाओ अने निहाळो बीके न्यूज चैनल। જિલ્લામાં વરસાદના લીધે સર્જાઈ અનેક સમસ્યાઓ, થરાદમાં રહેણાંક વિસ્તારોમાં ઘૂસ્યા પાણી, તો અમીરગઢના બે ગામો થયા સંપર્ક વિહોણા। ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલના આગમનને લઈ બનાસકાંઠા જિલ્લામાં ભાજપના કાર્યકરોમાં જોવા મળ્યો ઉત્સાહ। પાલનપુરમાં ભાજપ અધ્યક્ષના રક્તતુલા કાર્યક્રમને પગલે એકત્રિત કરાયું 407 યુનિટ રક્ત। જિલ્લામાં ચોરોનું રાજ, ડીસામાં બંધ મકાનને બનાવ્યું નિશાન, તો ધાનેરામાં એટીએમ તોડવાનો કર્યો પ્રયાસ। बीके न्यूज चैनल जिल्ला में करवा जई रही है मोटो खुलासो। बनासकांठा जिल्ला में सक्रिय है हनी ट्रेप नू नेटवर्क, जिल्ला में पण घणा लोको बनी चुक्या है शिकार। हवे जोईए समाचार विगतवार। बनासकांठा जिल्ला में गईकाले एक दिवस वरसादे विराम लीधा बाद आज फरी जिल्ला में वरसाद नोंधायो छे। जिल्ला में डीसा, कांकरेज, लाखणी, वाव अने सुईगाम ने बात करता तमाम जग्या पर वरसाद नोंधायो छे। જિલ્લામાં આજે સૌથી વધુ વરસાદ અમીરગઢ તાલુકામાં નોંધાયો છે। બનાસકાંઠા જિલ્લાના કયા તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન કેટલો વરસાદ નોંધાયો અને અત્યાર સુધી સીઝનનો કેટલો વરસાદ થયો તેની ઉપર એક નજર કરીએ। બનાસકાંઠા જિલ્લાના ત્રણેય જળાશયોની વર્તમાન સ્થિતિ ઉપર નજર કરીએ તો દાંતીવાડા ડેમમાં પાણીની 7292 ક્યુસેકની આવક નોંધાઈ રહી છે। તેની સામે ડેમની સપાટી 580.61 ફૂટ નોંધાઈ છે। દાંતીવાડા ડેમમાં છેલ્લા 3 વર્ષમાં પ્રથમવાર પાણીની સપાટી 580 ફૂટને પાર કરી ગઈ છે, જે ખુશીના સમાચાર છે। આ ઉપરાંત દાંતીવાડા ડેમમાં અત્યારે પાણીનો જથ્થો 45.83% જેટલો એકત્રિત થયો છે। આ ઉપરાંત સીપુ ડેમની વાત કરવામાં આવે તો સીપુ ડેમમાં પાણીની આવક બંધ થઈ ગઈ છે અને સપાટી 574.93 ફૂટ થઈ છે, જ્યારે પાણીનો જથ્થો 6.95% છે। મુક્તેશ્વર ડેમમાં અત્યારે 262 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। ડેમની સપાટી 644.68 ફૂટ છે, જ્યારે ડેમમાં પાણીનો જથ્થો અત્યારે 45.83% થયો છે। 2017 બાદ સતત 2 વર્ષ સુધી ચોમાસું નિષ્ફળ જતાં દાંતીવાડા ડેમમાં તળિયા દેખાવા લાગ્યા હતા। ચાલુ વર્ષે પણ વરસાદ ખેંચાતા ચોમાસાની શરૂઆત થવા છતાં ડેમમાં પાણીની આવક નહીવત હતી, જેને લઈ બનાસકાંઠા જિલ્લામાં દુષ્કાળના ડાકલા સંભળાઈ રહ્યા હતા। ત્યારે ચોમાસાના અંતિમ તબક્કામાં બનાસકાંઠા જિલ્લા સહિત ઉપરવાસમાં મેઘરાજા મહેરબાન થતાં સારો એવો વરસાદ વરસ્યો છે, જેના કારણે દાંતીવાડા ડેમમાં નવા પાણીની વિપુલ આવક થઈ છે। દાંતીવાડા ડેમમાં છેલ્લા 3 વર્ષમાં પ્રથમવાર સપાટી 580 ફૂટ ઉપર પહોંચી છે। આ ઉપરાંત અત્યારે ડેમ લગભગ અડધો ભરાઈ જવા પામ્યો છે। આ ઉપરાંત અત્યારે પણ ઉપરવાસમાં વરસાદ ચાલુ રહેતા ચાલુ વર્ષે ડેમ છલકાય તેવો આશાવાદ અત્યારે જિલ્લાવાસીઓમાં જોવા મળી રહ્યો છે। ત્યારે દાંતીવાડા ડેમની વર્તમાન પરિસ્થિતિ ઉપર અમારા સંવાદદાતા મહેશ ચૌધરીનો જોઈએ આ રિપોર્ટ। બનાસકાંઠાની જીવાદોરી સમાન ગણાતો દાંતીવાડાનો જે બનાસ ડેમ છે, આપ સ્પષ્ટપણે નજારામાં દેખી રહ્યા છો। દાંતીવાડા જે ડેમ છે એમાં પાણીની આવકમાં હાલમાં જે વધારો નોંધાઈ રહ્યો છે, જગતનો તાજ પાણીમાં જે દિવસે ને દિવસે વધારો થતા હાલમાં ખુશીની લહેર છવાઈ રહી છે। કહી શકાય કે દાંતીવાડા ડેમની અંદર 580.50 ફૂટ જેટલું દાંતીવાડા ડેમની અંદર જે પાણી છે હાલમાં સ્ટોરેજ કરવામાં આવી રહ્યું છે। હાલમાં 7000 ક્યુસેક જેટલી જે પાણીની આવક છે જે દાંતીવાડા ડેમની અંદર એકત્રિત થઈ રહી છે। જે કહેવામાં આવે તો દાંતીવાડા ડેમની અંદર જે દરવાજાનું લેવલ છે એનાથી લઈને જે પાણી છે
છે જે હાલમાં 3 ફૂટ જેટલું દરવાજાના લેવલથી પણ ઉપર સુધી પહોંચી ગયું છે। સ્પષ્ટપણે આપણે જે કેમેરામાં દેખાઈ રહ્યું છે જે દરવાજાનું લેવલ છે એનાથી પણ 3-1 ફૂટ જેટલું પાણી છે હાલમાં જે દાંતીવાડા ડેમમાં જે દરવાજાના લેવલથી પણ ઉપર સુધી પહોંચી ગયું છે। આપણે જે દાંતીવાડા ડેમનો આ સ્પષ્ટ નજારો છે હાલમાં જે દાંતીવાડા ડેમમાં 7000 ક્યુસેક જેટલી જે પાણીની આવક નોંધાઈ રહી છે। જો ગત વર્ષની વાત કરવામાં આવે અને આજના સમય પ્રમાણે જે દાંતીવાડા ડેમની અંદર આ વર્ષે 6% જેટલું પાણી હાલમાં જે આ વર્ષે દાંતીવાડા ડેમની અંદર જે વધારે નોંધાયું છે। અને જો કહેવામાં આવે તો સાર્વત્રિક વરસાદને લઈને દાંતીવાડા ડેમની અંદર હાલમાં તો 45 ફૂટ જે 45% જેટલું જે પાણી છે હાલમાં દાંતીવાડા ડેમની અંદર સ્ટોરેજ કરવામાં આવ્યું છે। બનાસકાંઠા જિલ્લાના સુંદરનગર સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવી રહી છે। આ સમસ્યાને લઈ સ્થાનિક રહીશો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તેનું કોઈ નિરાકરણ આવ્યું ન હતું। ત્યારે વર્તમાન સમયમાં સુંદરનગર સોસાયટીમાં અત્યારે પાણી ભરાઈ જવાના લીધે શું પરિસ્થિતિ સર્જાઈ છે તેની ઉપર જોઈએ થરાદના સંવાદદાતા હાજાજી રાજપૂતનો આ રિપોર્ટ। થરાદની અંદર ગત રાતે જે ભારે વરસાદ પડ્યો હતો 36 મિમીથી વધારે જે વરસાદ નોંધાયો હતો એને લઈને થરાદની જે સોંધલનગર સોસાયટી આવેલી છે સોંધલનગર સોસાયટી અંદર અત્યારે બીકે ન્યૂઝ પહોંચ્યું છે આપણે બતાવવાનો પ્રયત્ન કરું દેશનો કે સોંધલનગર સોસાયટીની અંદર જે રહેણાંક મકાનો છે ને મકાનની અંદર જે પાણી ભરાઈ ગયું છે મકાનોમાં ઘરમાં પાણી ભરાઈ ગયું છે અને આ જે સોસાયટી સોંધલનગર સોસાયટી છે એ પંચાયતમાં આવેલી છે જે અભેપુરા પંચાયત છે એની અંદર આવેલી છે। પંચાયતને વારંવાર આ સ્થાનિક લોકોએ રજૂઆત કરવા છતાં પણ પંચાયત કોઈ પણ સાંભળતી નથી। એના જે ઘરવાર જે મકાન માલિકો છે એ લાઇટ વેરો દીવાબત્તી વેરો અને તમામ વેરા ભરે છે છતાં પણ પંચાયત દ્વારા આ સોસાયટીને કોઈ પણ સુવિધામાં આપવામાં આવી નથી તેવું આ સોસાયટીના લોકો તો જણાવે ત્યારે હવે જોવાનું એ રહ્યું છે કે પંચાયતો ઘણી બધી વિકાસની વાતો કરતી હોય સરકાર વિકાસની વાતો કરે પરંતુ આ દ્રશ્યોમાંથી તમારે જોવા મળ્યું છે કે આ જે પંચાયત છે અભેપુરા પંચાયત એનો આ સોસાયટીનો કોઈ પણ વિકાસ થયો નથી। હવે જોવાનું એ રહ્યું કે પંચાયત દ્વારા આ પાણીનો નિકાલ કરવામાં આવશે કે નહીં। હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ, થરાદ। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે અમીરગઢ નજીકથી પસાર થતી નદીઓ વહેતી થઈ ગઈ છે તો બીજી બાજુ અમીરગઢ તાલુકાના ડુંગરાળ વિસ્તારોમાં આવેલા ઈસવાણી અને ઈસવાણી ગોળિયા ગામમાં આશરે 200 થી 250 જેટલા પરિવારો વસવાટ કરે છે। આ પરિવારો માટે કલેડી નદીએ મુશ્કેલી વધારી દીધી છે। ચોમાસાના 4 માસ દરમિયાન ભારે વરસાદના કારણે નદીની અંદર પાણીનો પ્રવાહ વધારે હોવાના કારણે આ પરિવારોના લોકોનો અમીરગઢ સાથેનો સંપર્ક તૂટી જાય છે અને લોકોને જીવન જરૂરિયાત ચીજવસ્તુ સહિત ઇમરજન્સી આરોગ્ય સારવાર પણ મળતી નથી। આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે ત્યારે ભારે વરસાદના કારણે આ કલેડી નદીમાંથી પૂરની સ્થિતિ સર્જાતા દૂધનું ટેન્કર પણ પસાર થઈ શકતું નથી જેને લઈને લોકો ડેરીમાં દૂધ પણ ભરાવી શકતા નથી। આ કલેડી નદીમાં બનાવેલા રપટ ચોમાસા દરમિયાન પાણીના પ્રવાહમાં ધોવાઈ જવાની ઘટના દર વર્ષે બને છે। તે જ પાણીના પ્રવાહમાં રપટ ધોવાઈ જતા વાહનો સહિત લોકોની અવર જવર પણ બંધ થઈ જાય છે। વર્ષોથી આ સમસ્યાનો સામનો ગ્રામજનોને કરવો પડી રહ્યો છે। ગામમાં કોઈ બીમાર હોય તો જીવના જોખમે નદીમાં દોરડું પકડી નદી પાર કરવામાં આવે છે। ઈસવાણી ગામના ગ્રામજનોની એક જ માંગ છે કે વર્ષોથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ ત્યારે સરકાર દ્વારા કલેડી નદી ઉપર રપટના બદલે કોઝવે બનાવવામાં આવે તો આ સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે તેમ છે। કલેડી નદી પર આવેલું રપટ ધોવાઈ ગયેલું છે વારંવાર રિપેર કરવા છતાં હર સાલે વધારે પડતો વરસાદ હોવાથી વારંવાર ધોવાઈ જાય છે અને અમે સરકારશ્રીને માંગ કરીએ છીએ કે અમારા આ નદી પર પુલ બનાવવામાં આવે અને છેલ્લા 4 દિવસથી દૂધ મંડળી પણ બંધ છે। આ લોકડાઉનની સ્થિતિમાં કઈ જગ્યાએ દૂધ ભરાવવું કેવી રીતે ગુજરાન ચલાવવું એ માટે ગામ લોકોને બહુ તકલીફ પડી રહી છે। સરકારશ્રીને, માન્ય સાંસદશ્રીને, ધારાસભ્ય સાહેબશ્રીને માંગ કરીએ છીએ કે જલ્દી જલ્દી અમારા ઈસવાણી ગામનો કંઈક નિર્ણય લો। આ ઈસવાણી જે વાઘો પાઈ બોલો વ્યક્તિ આના પુલ તો ધોવાઈ ગયો રેપર ધોવાઈ ગયો હોય છે એના ડેરી મોડે સાદે કોઈ તકલીફ ખૂબ બહુ પડે છે એને વગર રસ્તો કોઈ સરકાર મા બાપે કરી આલવો થાય છે ને રોડ બનાવી આલે કે પુલ બનાવી બનાવે। મીઠા પાણીની મુશ્કેલીનો સામનો કરી રહેલા થરાદમાં સ્થાનિક પાણી પુરવઠા વિભાગની બેદરકારીના લીધે અત્યારે જાહેર માર્ગો ઉપર મીઠું પાણી રેલાઈ રહ્યું છે। થરાદ વિશ્રામ ગૃહ જવાના માર્ગ ઉપર પીવાના મીઠા પાણીનું નળ કનેક્શન મૂકવામાં આવ્યું છે અને આ નળમાંથી 24 કલાક 1000 લીટર પાણીનો વ્યર્થ બગાડ થઈ રહ્યો છે। નળનું આ પાણી રેલાઈને થરાદની પ્રાંત અધિકારી અને મામલતદારના નિવાસસ્થાન આગળથી પસાર થઈ રહ્યું છે। એક તરફ થરાદમાં મીઠું પાણી મેળવવા માટે મહિલા 2-2 કિલોમીટર સુધી માથે બેડા ઉપાડીને પાણી ભરવા જાય છે તો બીજી તરફ પુરવઠા વિભાગની બેદરકારીથી મીઠા પાણીનો બગાડ થઈ રહ્યો છે તે ખૂબ જ શરમજનક બાબત છે। થરાદથી ધાનેરા હાઈવે ઉપર ચાલી રહેલી હાઈવેની કામગીરી
લોકોને વાહન ચાલકો માટે પરેશાની ઊભી કરી રહી છે. છેલ્લા ઘણા સમયથી આ કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ તેમ છતાં કામગીરી પૂરી ન થતાં વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ રોડની હાલત ખૂબ જ ખરાબ હોવાના લીધે થરાદ ધાનેરાના બસ રૂટને બંધ કરવામાં આવ્યો છે અને તેના લીધે રાહ બોરડુ અને ધાનેરા જતા મુસાફરો રજરી રહ્યા છે. થરાદથી ધાનેરા વચ્ચે આવેલા વડગામડા સુધીનું રોડનું કામ બાકી રહી ગયું હોવાના લીધે અહીં પાથરવામાં આવેલી માટી વરસાદના લીધે કીચડમાં પરિણમે છે. ત્યારે આ માર્ગનું કામ ઝડપી ગતિએ પૂરું કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. વડગામ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની મુદત પૂરી થતાં આજે તાલુકા પંચાયત કચેરી ખાતે ખાસ બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં આગામી 9 સપ્ટેમ્બરના રોજ પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રસંગે વડગામ તાલુકા પંચાયતના પ્રમુખ રાબિયાબેન પટેલ, ઉપપ્રમુખ બદાજી ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલના આગમનને લઈ બનાસકાંઠા જિલ્લામાં ભાજપના કાર્યકરોમાં જોવા મળ્યો ઉત્સાહ. પાલનપુરમાં ભાજપ અધ્યક્ષના રક્તતુલા કાર્યક્રમને પગલે એકત્રિત કરાયું 407 યુનિટ રક્ત. જિલ્લામાં ચોરોનું રાજ, ડીસામાં બંધ મકાનને બનાવ્યું નિશાન, તો ધાનેરામાં એટીએમ તોડવાનો કર્યો પ્રયાસ. બીકે ન્યૂઝ ચેનલ જિલ્લામાં કરવા જઈ રહ્યું છે મોટો ખુલાસો. બનાસકાંઠા જિલ્લામાં સક્રિય છે હની ટ્રેપનું નેટવર્ક. જિલ્લામાં પણ ઘણા લોકો બની ચૂક્યા છે શિકાર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને, હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા, હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ, ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા, તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. ઝઘડા મિટાઓ, વાડ કરાવો. કોબરા વાડના થાંભલા. મેં હું કુમારજી કા ઘર. કુમારજી જો અપના સારા કિંમતી વક્ત મેરી મેન્ટેનન્સ મે લગાતે હૈ, સૂરજ કી ગરમી સે હાય કોઈ તો બચાય. કુમારજી કે ઘર એક ફરિશ્તા આયા, જિસકે અંદર સારા ઘર સમાયા. અબ હૈ ના બારિશ કા ડર, ના ધૂપ કી ફિકર. ડ્યુરાશાઇન એક્સટેન્શિયો કે સંગ જીઓ બેફિકર, મેન્ટેનન્સ સે માથો પરેશાન. ડ્યુરાશાઇન એક્સટેન્શિયો રખે બરકરાર હર બિલ્ડિંગ કી શાન. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ બનાસકાંઠા અને પાટણ જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ સી આર પાટીલની બનાસકાંઠા જિલ્લાની આ પ્રથમ મુલાકાત છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ આવતીકાલે સવારે તેમના પ્રવાસની શરૂઆતમાં અંબાના દર્શન કરીને કરશે.
सवारे 8:30 वागे माताजीना दर्शन कर्या बाद सवारे 9:30 वागे दाता खाते बनासकांठा जिला भाजपना कार्यकरों द्वारा तेमनु स्वागत करवामां आवशे अने त्यारबाद सवारना 10 कलाके पालनपुर खाते जिला भाजपनी टीम द्वारा तेमनु स्वागत करवामां आवशे। त्यारबाद पालनपुरमां रोकाण कर्या बाद प्रदेश भाजप अध्यक्ष पाटील डीसा तरफ रवाना थशे अने बपोरना 12:30 वागे डीसा पहोंचशे। જ્યારે તેમનું ડીસા શહેરમાં સ્વાગત કરવામાં આવશે અને ત્યારબાદ બપોરના 1 વાગે ડીસા ખાતે બનાસકાંઠા જિલ્લા સંગઠન અને ચૂંટાયેલા કાર્યકરો સાથે બેઠક યોજવામાં આવશે। ત્યારબાદ સાંજે 4 કલાકે જૂના બસ સ્ટેન્ડ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનું સ્વાગત કરવામાં આવશે અને ત્યારબાદ તેઓ પાટણ તરફ રવાના થશે। ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષના સ્વાગતને લઈ સ્થાનિક કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ડીસા શહેરમાં તેમના સ્વાગત માટે ઠેર ઠેર બેનરો લગાવવામાં આવ્યા છે। બનાસકાંઠામાં નવનિયુક્ત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનું સ્વાગત રક્ત તુલાથી થવાનું છે, જેને લઈને જિલ્લા યુવા ભાજપ દ્વારા આયોજિત મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં 351 બોટલના લક્ષ્યાંક સામે 407 યુવાઓએ રક્તદાન કર્યું હતું। જિલ્લા મથક પાલનપુર શહેરમાં આવેલ વડીલ વિશ્રાંતિ ગૃહ ખાતે બનાસકાંઠા જિલ્લા યુવા ભાજપ દ્વારા ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ જિલ્લાના પ્રવાસે હોય તેમના સ્વાગત માટે એક અનોખા અંદાજમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બ્લડ ડોનેશન કેમ્પને બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલના હસ્તે રિબિન કાપી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં જિલ્લાના વિવિધ મંડળોના 351 બોટલના લક્ષ્યાંક સામે 407થી વધુ યુવાઓએ રક્તદાન કર્યું હતું। જિલ્લામાં ક્યાંય પણ થેલેસેમિયાથી પીડાતા બાળક હોય કે બ્લડ કેન્સરના રોગી હોય કે પછી કોઈ પણ ઇમરજન્સી સમયે જરૂરિયાતમંદ લોકોને સરળતાથી બ્લડ મળી રહે એ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં રક્તદાતાઓને પ્રમાણપત્ર તેમજ ગિફ્ટ આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, ગુજરાત વેરાઉસિંગ નિગમના ચેરમેન મગનલાલ માળી, પૂર્વ ભાજપ પ્રમુખ રાણાભાઈ દેસાઈ, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ હરેશભાઈ ચૌધરી સહિત યુવા ભાજપના કાર્યકરો, હોદ્દેદારો અને જિલ્લાના તમામ મંડળના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે 407 જેટલી રક્તની બોટલ જમા થઈ હતી ત્યારે આ ભેગા થયેલા રક્તથી આવતીકાલે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની રક્ત તુલા કરવામાં આવશે। આવતીકાલે 3 તારીખે ગુજરાત ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ માનનીય સી આર પાટીલ સાહેબ જ્યારે બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવવાના છે અને મા અંબાના ચરણોમાં પોતાનું શીશ ધરાવીને શીશ ઝુકાવીને જ્યારે બનાસકાંઠાના પ્રવાસે નીકળવાના છે તો અંબાજીથી લઈ દાંતા, પાલનપુર, ડીસા એ તમામ જગ્યાઓએ પોતે લોકોનું અભિવાદન ઝીલવા, કાર્યકર્તાઓનું અભિવાદન ઝીલવા આવી રહ્યા છે। ત્યારે આજે ભારતીય જનતા યુવા મોરચા બનાસકાંઠા જિલ્લા દ્વારા હરેશભાઈની ટીમ દ્વારા એમનું રક્તતુલાનું સન્માનના કાર્યક્રમના ભાગરૂપે આજે રક્તતુલા રાખવામાં આવી હતી અને એક ટાર્ગેટ હતો 351 બોટલ બ્લડનો કે જે થેલેસેમિયા અને કેન્સરના દર્દીઓ માટે કામ આવે, તો એ 450 જેવું તો નોંધાઈ ચૂક્યું છે। એટલે લોકોને પણ સી આર પાટીલ સાહેબ આવે છે ત્યારે કાર્યકર્તાઓમાં, લોકોમાં, શુભેચ્છકોમાં ખૂબ મોટો ઉત્સાહ જોવા મળે છે અને હું પણ યુવાન ટીમોને તો અભિનંદન છે જ, સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, શુભેચ્છકો, સમર્થકોને જે મંડળમાં રહેતા હોય અને સી આર પાટીલ સાહેબનો આવતીકાલે પ્રવાસ હોય તો આપ સૌને પણ પધારવા માટે એમનું અભિવાદન કરવા માટે આમંત્રણ આપું છું અને આપણે સૌ સી આર પાટીલ સાહેબને ભારતીય જનતા પાર્ટીની એકતાના દર્શન કરાવીએ એવી વિનંતી છે। ભારત માતા કી જય। ભારતીય જનતા યુવા મોરચા બનાસકાંઠાની ટીમે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માન્ય સી આર પાટીલ જ્યારે બનાસકાંઠાની ભૂમિ પર આવી રહ્યા છે ત્યારે એમને આવકારવા માટે થઈને એક ખાસ સેવા યજ્ઞ આજે રૂપે એમને સ્વાગત કરી રહ્યા છે। 350 બ્લડની બોટલોનો બ્લડ ડોનેશનનો કેમ્પ અને એના માધ્યમથી થેલેસીમિયા અને કેન્સરગ્રસ્ત બાળકોને બ્લડ પહોંચે ને એ પણ આવી કોરોના મહામારીના સમયમાં, એની સામે તમે જોઈ શકો છો કે યુવાનો બ્લડ ડોનેશન કરવા માટે થઈને બહાર વેઇટિંગમાં બેઠા છે। 407 યુવાનોએ રજિસ્ટ્રેશન કર્યું છે એટલે આવી કોરોના મહામારીના સમયમાં થઈને 407 યુવાનો જ્યારે 350ના ટાર્ગેટ સામે રક્તદાન કરતા હોય એટલે સમગ્ર બનાસકાંઠા જિલ્લાની યુવા ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ને આ એકત્રિત થયેલા રક્તના માધ્યમથી આવતીકાલે પ્રદેશ અધ્યક્ષશ્રીનો રક્તતુલાનો કાર્યક્રમ ડીસા મુકામે કરવામાં આવશે। જગત જનની માં અંબાનો ભાદરવી પૂનમનો મેળો આજે ભક્તો વિના જ સંપન્ન થઈ ગયો। દર વર્ષે લાખો પદયાત્રીઓ માં અંબાના દર્શન માટે પગપાળા અંબાજી આવે છે, પરંતુ કોરોનાનું ગ્રહણ ભાદરવી પૂનમના મેળાને લાગતા
ભક્તો વિના જ ભાદરવી પૂનમ ઉજવાઈ. જગજનની માં અંબાનું અંબાજી મંદિર ભક્તોમાં આગવું સ્થાન ધરાવે છે. દર વર્ષે લાખો ભક્તો માં અંબાના દર્શન માટે અંબાજી આવે છે. તેમાં પણ ભાદરવી પૂનમ નિમિત્તે ભક્તો માં અંબાના દર્શન કરી નવરાત્રિ નિમિત્તે તેમના ઘરે પધારવાનું આમંત્રણ અચૂક આપે છે. આ વર્ષે વિશ્વ કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યું છે, તેના કારણે મંદિર ભક્તો માટે બંધ છે. 30 લાખથી વધુ ભક્તોએ છેલ્લા 10 દિવસમાં માં અંબાના ઓનલાઈન દર્શન કર્યા છે, જેની તમામ વ્યવસ્થા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. મંદિરમાં સહસ્ત્ર ચંડી યજ્ઞ પણ વિશ્વ કલ્યાણ અર્થે ચાલી રહ્યો છે અને ભૂદેવો છેલ્લા 10 દિવસથી વિશ્વ કોરોના મહામારીમાંથી બહાર આવે તે માટે મંત્રોચ્ચાર કરી રહ્યા છે. મંદિર અને ભાદરવી પૂનમ મેળો બંધ રહેવાથી અંદાજિત 10 કરોડથી વધુ નુકસાન થયું છે. અંબાજી મંદિર સૌ પ્રથમવાર ભાદરવી પૂનમ નિમિત્તે ભક્તો માટે બંધ રહ્યું હશે. અનેક ભક્તો એવા છે કે જે માનું મંદિર બંધ રહેવાથી દુઃખી છે, પરંતુ આજે ચાચર ચોક અને મંદિરનું ગર્ભગૃહ ભક્તો વિના સુમસામ ભાસી રહ્યું હતું. સાથે ભાદરવી પૂનમનો મેળો કોરોના વાયરસની મહામારીને કારણે બંધ રાખવામાં આવ્યો, સાથે સાથે દર્શનાર્થીઓ માટે મંદિર પણ બંધ રાખવામાં આવ્યું હતું. સામાન્ય રીતે ભાદરવી પૂનમના મેળા દરમિયાન 25 થી 28 લાખ દર્શનાર્થીઓ મંદિર ખાતે પધારતા હોય છે. જે દર્શનાર્થીઓ ભારતમાં, ગુજરાતમાં, તેમાં વિશ્વમાં માતાજીના ભક્તો છે, તેમને મેળા દરમિયાન મંદિર બંધ હોય પણ દર્શન થઈ શકે તે માટે મંદિર દ્વારા લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવે છે માતાજીનું, જેમાં મંદિરની વેબસાઇટ સોશિયલ મીડિયાના માધ્યમથી અમે માતાજીના દર્શન કરાવી રહ્યા છીએ. ગઈકાલ સાંજ સુધી 29.5 લાખ દર્શનાર્થીઓ સમગ્ર વિશ્વમાંથી માતાજીના દર્શન કર્યા. કોરોના વાયરસનું સંક્રમણ ફેલાય નહીં તે માટે સરકાર દ્વારા ભાદરવી પૂનમ ઉપર વર્ષોથી યોજાતા ભાદરવી પૂનમના મેળાની ઉજવણી મોકૂફ રાખવામાં આવી હતી અને ભક્તો મેળામાં ન આવે તે માટે મંદિરને 7 દિવસ સુધી બંધ રાખવામાં આવ્યું હતું. ત્યારે આજે મેળો ભક્તોની હાજરી વગર જ પૂરો થઈ ગયો છે. ત્યારે આવતીકાલથી અંબાજી મંદિરને ભક્તો માટે ફરીથી ખુલ્લું મૂકવામાં આવશે. આવતીકાલ સવારથી જ અંબાજી મંદિર સહિત ગબ્બરની કોખ પણ ભક્તો માટે ખુલ્લી મૂકવામાં આવશે. આ ઉપરાંત અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત અંબિકા ભોજનાલય અને મહાપ્રસાદનો પણ ભક્તો લાભ લઈ શકશે. ડીસામાં આજે સોની બજારના વેપારીઓ માસ્ક બાબતે પોલીસ દ્વારા ઉઘરાવવામાં આવતા દંડને લઈ ડીસા શહેર પોલીસ મથકમાં રજૂઆત કરવા પહોંચી ગયા હતા. વેપારીઓનું કહેવું છે કે તેઓ પોતાની દુકાનમાં એકલા બેઠા હોવા છતાં પોલીસ દ્વારા દાદાગીરી પૂર્વક દંડ વસૂલવામાં આવી રહ્યો છે, જેને લઈ વેપારીઓમાં પોલીસની આ કાર્યવાહીના પગલે નારાજગી જોવા મળી રહી છે. જેથી સોની સમાજના આગેવાન કાંતિલાલ સોની સહિત અન્ય વેપારીઓ રજૂઆત કરવા માટે ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે પહોંચ્યા હતા, જ્યાં પીઆઈ રજા ઉપર હોવાના લીધે ડીસા શહેર દક્ષિણ પોલીસનો ચાર્જ સંભાળનાર દક્ષિણ પોલીસ મથકે પહોંચીને રજૂઆત કરવા પહોંચ્યા હતા. ત્યાર સુધી તો બધું ઠીક ચાલી રહ્યું હતું, પરંતુ ત્યારબાદ પોલીસ અને વેપારીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા. ડીસા શહેર દક્ષિણ પોલીસે રજૂઆત કરવા આવેલા ડીસા નગરપાલિકાના ઉપપ્રમુખ કાંતિલાલ સોની સામે જ જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુનો નોંધવા કવાયત હાથ ધરી હતી અને રજૂઆત કરવા આવેલા વેપારીઓને પોલીસ મથકમાંથી જ ભગાડી મૂક્યા હતા. આ સમગ્ર ઘટનાના પગલે જિલ્લા પોલીસ વડાને સ્થાનિક કક્ષાએથી કરવામાં આવેલી ભલામણ બાદ જિલ્લા પોલીસ વડાના કોલ બાદ ડીસા નગરપાલિકાના ઉપપ્રમુખ કાંતિલાલ સોનીને મુક્ત કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં પોલીસ દ્વારા કરવામાં આવેલા ઉદ્ધતાઈ ભર્યા વર્તનને લઈ વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો અને ડીસા પોલીસ સામે રોષ વ્યક્ત કર્યો હતો. આજે સવારે 11 વાગ્યાના ગાળામાં પોલીસ સ્ટેશનથી પોલીસની ગાડી સોની બજારમાં આવેલ અને દુકાનમાં ફક્ત એક જ વેપારી પોતે માલિક જ બેઠેલા, છતાં પણ એમને બોલાવીને 1000 રૂપિયાનો દંડ કરેલ છે. તેની રજૂઆત કરવા માટે અમારા સોની બજારના એસોસિએશનના સભ્યો અને અમારા વોર્ડમાં ચૂંટાયેલા અને નગરપાલિકાના ઉપપ્રમુખ એવા કાંતિભાઈને લઈને અમે દક્ષિણ પોલીસ સ્ટેશન ગયેલા. ત્યાં આપણે પટેલ સાહેબ મળે તો પટેલ સાહેબે અમને અસભ્ય ભાષામાં વર્તન કરેલ અને આવું પણ બોલેલ કે સોનીઓ બધા ચોર છે, લુખાઓ છે, ગુંડાઓ છે, આવું વર્તન કરેલ છે. તો અમે વેપારી તો શું કરીએ, અમને હાથ પગ જોડી અને અમે શાંતિથી અમને સાંભળી અને આવી ગયા છીએ. છતાં પણ ડીસા સિટી માટે આવું વર્તન પોલીસનું બહુ ખરાબ છે અને એના માટે અમે વિનંતી કરીએ છીએ કે આવા તત્વો ડીસામાં ચલાવી ના લેવાય. વર્તમાન સમયમાં ડીસા પોલીસ અત્યારે ડીસા શહેરની જનતાને રીતસરનો ત્રાસ આપી રહી હોવાની વારંવાર ફરિયાદો ઉઠી રહી છે. આમ તો પોલીસ મથકમાં સુંદર અક્ષરે બોર્ડ લગાવવામાં આવેલા છે કે મેં આઈ હેલ્પ યુ, એટલે કે શું હું તમને મદદ કરી શકું, પરંતુ આ બોર્ડમાં પોલીસ જેટલી વિનમ્રતા દર્શાવી રહી છે તે માત્ર બોર્ડ પૂરતી જ મર્યાદિત છે અને લગાવવામાં આવેલા બોર્ડનું પાલન કરવામાં પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. પોલીસ જે રીતે દુકાનોમાં ઘૂસીને માસ્ક વગર દંડ ઉઘરાવી રહી છે, ત્યારે પોલીસ કર્મીઓ જે રીતે પોલીસ સ્ટેશનમાં માસ્ક વગર જ ફરી રહ્યા છે તેમની સામે કેમ કોઈ કાર્યવાહી કરતી નથી.
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં આજે ફરી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. આજે ફરી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા પોલીસ પણ દોડતી થઈ ગઈ છે. ધાનેરાથી નેનાવા જતા મુખ્ય હાઈવે ઉપર આવેલા કોટડા દાખા ગામ નજીક રોડની સાઈડમાં પડેલા યુવકનો મૃતદેહ મળી આવતા તેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. પોલીસે યુવકના મૃતદેહને ધાનેરાના સરકારી દવાખાનામાં લઈ ગઈ છે અને યુવકના હાથમાં રાધા નામ લખેલું છે. અપરાધ યુવકની હજુ સુધી કોઈ જ ઓળખ થઈ શકી નથી. આજે ધાનેરા તાલુકાની 10 જેટલી રજીસ્ટ્રેશન થયેલી ગૌશાળાના સંચાલકોએ ધાનેરાની સરકારી કચેરીએ પહોંચી બેનરો લગાવી સરકારનો વિરોધ કર્યો છે. ગૌશાળા તેમજ પાંજરાપોળ દાતાઓના દાન ઉપર નિર્ભર હોય છે, પરંતુ હાલના વિકટ સમય દરમિયાન ગૌશાળાને મળતું દાન બંધ થતાં ગૌશાળાઓ દેવાદાર થઈ ગઈ છે. ગૌવંશને બચાવવા માટે સરકાર સહાય આપે તે માટે આજે ધાનેરાની ગૌશાળાના સંચાલકોએ ધાનેરા પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, ધાનેરા પોલીસ સ્ટેશન તેમજ ધાનેરા તાલુકા પંચાયત ખાતે ભારતનું ગૌવંશ સરકાર માટે વોટનું સાધન શબ્દનો પ્રયોગ કરી બેનરો લગાવ્યા હતા. ધાનેરા તાલુકાની જીવાણા ગામની જેતગીરીજી ગૌશાળાના સંચાલક પ્રકાશગીરી મહારાજે સરકારને ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો સરકાર તેમની માગણી નહીં પૂરી કરે તો આવનારા સમયમાં તમામ ગૌશાળામાં આશ્રય લઈ રહેલા પશુઓને ધાનેરાની સરકારી કચેરીમાં છોડવામાં આવશે. આ સરકાર ગૌ માતા અને પાંજરાપોળ અને ગૌશાળા ધાનેરા તાલુકા અને પણ આખા બનાસકાંઠામાં જો સરકાર આ ગૌ માતાને કોઈ સહાય અથવા સબસિડી કોઈ ઘાસચારો નહીં આપે તો થોડા સમયમાં ગૌશાળા અને પાંજરાપોળની ગાયો સરકારી કલેક્ટર કચેરીમાં મૂકી જઈશું અને આંદોલન મૂકીશું. કારણ કે ગૌચરની જમીન નથી, ગાયો માટે ઘાસચારો નથી, કારણ કે જે દાન આપે છે પણ દાનની દાતાઓ પાસે હમણાં દાન પણ નથી. હમણાં લોકડાઉન ચાલે છે, ખૂબ સંકટની સમય ચાલે છે, પાણીની છત છે અને આજુબાજુના ખેતમાં પશુઓ પડે છે, તે ઘાસચારાને પણ નુકસાન કરે છે, એટલા માટે ખેડૂતો પણ પરેશાન છે. પણ અમે અમારી જીવાણા ગૌશાળામાં અમારા ધાનેરા તાલુકા ગાણન કે 10 ગૌશાળાઓ છે રજીસ્ટર, એમાં બધી થઈને 1000 ઉપર જે ગૌવંશ છે અને જે ગૌશાળા વગરની ગાયો રખડે છે 5-6 હજાર, પણ એમને અમે વાળીએ પણ શેના માટે વાળીએ? અમારા પાસે કોઈ ભંડોળ નથી, અમારા માટે 7 લાખનું દેવું ચાલે છે. અમારા પાસે 225 ગાય છે જીવાણા ગામ એકમાં, તો એવી આખી ગૌશાળામાં ઘણો પડતી સંકટ છે, એટલા માટે અમે બધે આંદોલન કરી ટૂંક સમયમાં બધા ભેગા થઈ અને ગૌ માતા આપણે આ કલેક્ટર કચેરી મામલતદાર કચેરીમાં ઘસી આવી અને ગાયો વાળી પૂરી જઈ અને આંદોલન ઉપર બેસ્યું ગામ અને આખા ધાનેરા તાલુકા ભેગા થઈને આખું બનાસકાંઠા. ડીસામાં વધતી જતી ચોરીની ઘટના વચ્ચે આજે વધુ એક ચોરીની ઘટના ડીસા શહેરના સિંધી કોલોની વિસ્તારમાં નોંધાઈ છે. ડીસામાં આવેલા સિંધી કોલોની વિસ્તારમાં રહેતા ચંદ્રકાંતભાઈ પરમારના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું છે. ચંદ્રકાંતભાઈ પરમાર સામાજિક કામકાજ અર્થે બહાર ગયેલા હતા તે દરમિયાન તસ્કરોએ તેમના મકાનનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલો તમામ માલસામાન વેરવિખેર કરીને મકાનમાં રહેલા અંદાજિત 3.5 લાખની કિંમતના મુદ્દામાલની ચોરી કરી ગયા છે. આ ઘટનાના પગલે ચંદ્રકાંતભાઈ પરમારે ડીસા શહેર દક્ષિણ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સીધા મને ફોન આવ્યો સીધો તારથી ડીસાથી, અહીંથી સિંધી કોલોની મંદિરથી, ત્યાંથી સીધો મને કે તમારું તાળું તૂટ્યું છે સાહેબ, એટલે તાત્કાલિક હું અહીંયા આવ્યો સિંધી કોલોની અને તાત્કાલિક મેં દરવાજાને બીજા ખોલીને ચેક કરી તો તિજોરી અને બધું રમણભમણ તૂટેલું હતું, એટલે પણ તાત્કાલિક પછી મેં શું વિચાર કર્યો આજુબાજુને સંપર્ક લઈ અને તાત્કાલિક પછી મેં ફરિયાદ કરી તો એના સાહેબ દીક્ષિણવાળા સાહેબ તરત જ તાત્કાલિક મારા હાથે અહીંયા આવ્યા, અહીંયા એને ફોટા પાડી ગયા અને બહુ સહકાર આવીને બધું જોઈ ગયા છે. હવે આજુબાજુ તેઓને લોકોનું હમણાં લાગાવી એવી છે કે જેથી ફોન બી આવેલી આજે વહેલા છે, જે આનામાં 2-3 માણસો અંદર દેખાય બી છે અંદર બધા સીસીમાં અત્યારે જો એવું છે, એટલે હાલ અમે પોતે અધિકારી શ્રી સાહેબને નમન વિનંતી છે કે જેથી જે આ વસ્તુ છે ઘરથી ચેક કરી અને સરકાર આવે. તમારા મકાનમાં કેટલા રૂપિયાની અંદાજે ચોરી છે? અંદાજે અમારે 3-3.5 લાખ જેવું દાગીના હશે, જૂના હશે દાગીના, એટલે એ જૂતો 3-3.5 નો અંદાજ છે દાગીના અને કઈ ગુજરે છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો છે. ગતરોજ ધાનેરા તાલુકાના વાસળા ગામની દૂધ મંડળીના મંત્રી પાસેની 1 લાખ રૂપિયા સાથેની રોકડ રકમ ભરેલી થેલીને અજાણ્યો ગઠિયો ધોળા દિવસે મંત્રીનો પીછો કરી દુકાનમાં પ્રવેશી થેલી ઉઠાવી ગયો છે. તો આજે સવારે ધાનેરા તાલુકાના રામપુરા છોટા ગામે દૂધ મંડળીની નજીક આવેલા HDFC મશીનને તોડવાનો પ્રયાસ 2 ઈસમોએ કર્યો છે.
ધાનેરા તાલુકાના રામપુરા છોટા ગામની દૂધ મંડળીની પાસે HDFC બેંકનું ATM આવેલું છે. દર માસ 15 દિવસે જ્યારે દૂધ મંડળીનો પગાર થાય એ સમયે ATMમાં પણ રોકડ રકમ મૂકવામાં આવે છે. રામપુરા છોટા ગામના ATMમાં રોકડ રકમ મૂકવામાં આવી હતી. પશુપાલકો પોતાના ગામમાં જ દૂધનો પગાર ATMના માધ્યમથી ઉપાડી શકે તે માટે મોટાભાગના ગામોમાં હાલ ATM મશીન કાર્યરત છે. જો કે હવે તસ્કરોની નજર ATM મશીન ઉપર પડી છે. ગતરાત્રી દરમિયાન ધાનેરા તાલુકાના રામપુરા છોટા ગામમાં આવેલા ATMમાં 2 જેટલા ઈસમો મોઢે કપડું બાંધી અંદર પ્રવેશ્યા હતા અને ATM મશીનમાંથી રોકડ રકમની ઉઠાંતરી કરવાના બદિરાદે ATMની આગળના ભાગે આવેલ પતરાને તોડવામાં આવ્યું હતું. પરંતુ રકમ કઈ જગ્યાએ રાખવામાં આવે છે તેવી સમજણ ન હોવાથી કલાકોની મહેનત પછી પણ આઈસમોને ખાલી હાથે જવું પડ્યું હતું. સવારે આ બનાવ વિશે દૂધ મંડળીના મંત્રીએ ATM મશીન બજમંદિત કચેરીએ જાણ કરી છે. ધાનેરા તાલુકાના ગામડા પણ હવે સુરક્ષિત નથી. તસ્કરો આટલા બેફામ બની ગયા છે કે ATM મશીનને પણ કોઈ પણ ડર વિના નિશાન બનાવી રહ્યા છે. હાલ તો ATMની અંદર લાગેલા CC કેમેરામાં બંને ઈસમોની કરતૂતો કેદ થઈ ગઈ છે. જો કે આ બનાવ પછી ગુનાહિત પ્રવૃત્તિમાં ઘટાડો થાય અને તસ્કરોને પોલીસનો ડર રહે તે માટે જિલ્લા પોલીસ વડાએ ધ્યાન આપવું જરૂરી બની જાય છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. BK ન્યૂઝ ચેનલ જિલ્લામાં કરવા જઈ રહ્યું છે મોટો ખુલાસો. બનાસકાંઠા જિલ્લામાં સક્રિય છે હની ટ્રેપનું નેટવર્ક. જિલ્લામાં પણ ઘણા લોકો બની ચૂક્યા છે શિકાર. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. દીતિ હોન્ડા, તહેવારોનો રંગ, દીતિ હોન્ડાને સંગ. એક્ટિવા 125, એક્ટિવા 6G, ગ્રાઝિયા અને ડિયો સ્કૂટર તથા લીવો, સાઇન, SP125, CD110, X-Blade, CBR250 અને હોર્નેટ બાઇકનો એકમાત્ર અદ્યતન ઓથોરાઇઝડ શોરૂમ. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, દરેક બેંકની લોન તેમજ ઇન્સ્યોરન્સ સુવિધા ઉપલબ્ધ. દરેક મોડલ, દરેક કલર્સમાં હાજર સ્ટોકમાં મળશે. અનુભવી સ્ટાફ અને આધુનિક વર્કશોપ. સ્કૂટર તથા બાઇકના સ્પેર પાર્ટ તેમજ એસેસરીઝ ઉપલબ્ધ. તહેવારોમાં સેલ્સ અને સર્વિસિંગ ઉપર મેળવો આકર્ષક લાભ. તો આપનું વિશ્વસનીય ટુ વ્હીલર ખરીદવા આજે જ અમારી મુલાકાત લો. દીતિ હોન્ડા, સુરમંદિર સિનેમા કોમ્પ્લેક્સ, આબુ અમદાવાદ હાઈવે, પાલનપુર. હોમ ડિલિવરી ડ્રાયફ્રૂટ ખરીદવા માટેનું એકમાત્ર સ્થળ એટલે રોયલ એન્ડ રીચ ડ્રાયફ્રૂટ. અમારે ત્યાં ઉચ્ચ ગુણવત્તા વાળા દરેક ગ્રેડના કાજુ, મામરા, સરોરા અને સાદી બદામ, રોસ્ટેડ અને સાદા પિસ્તા, ચીલી તથા ફોલેલા અખરોટ અને ચમન તથા રશિયન કિસમિસ જેવા દરેક પ્રકારના ડ્રાયફ્રૂટ વ્યાજબી ભાવે મળશે. દરેક આઇટમ 250 ગ્રામ, 500 ગ્રામ અને 1 કિલોના પેકિંગમાં ઉપલબ્ધ છે. રોયલ એન્ડ રીચ ડ્રાયફ્રૂટ, લચ્છાજીની ચાલી, ડીસા. મોબાઈલ નંબર 82004-0217 અને 97142-78506. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયા, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠા જિલ્લામાં હની ટ્રેપની ટોળકી સક્રિય થઈ છે. પૈસાદાર લોકોને ટાર્ગેટ બનાવીને લાખો રૂપિયા પડાવી લેવાની ફરિયાદો ઉઠી રહી છે. સ્વરૂપ યુવતીઓને ઉપયોગ કરી સોશિયલ મીડિયામાં મિત્રતા બનાવી યુવક સાથે વિડીયો અને ફોટા પાડી બ્લેકમેલ કરવામાં આવે છે. તાજેતરમાં જ પાલનપુરમાં હની ટ્રેપ ફરિયાદ દાખલ થઈ હતી. હની ટ્રેપના આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલના હવાલે કરી દીધા છે. જો કે વેપારી મથક ડીસામાં છેલ્લા કેટલાય દિવસથી હની ટ્રેપની ગેંગ પૈસાદાર લોકોને નિશાન બનાવી લાખો રૂપિયા પડાવતી હોવાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે. સ્વરૂપવાન યુવતીઓ વોટ્સએપ મેસેજ કરીને પૈસાદાર યુવકોને ફસાવી બ્લેકમેલ કરે છે. બાદમાં તેને ધાક ધમકી આપી 5-10 લાખની માગણી કરી પતાવટ કરે છે. અનેક લોકોને ટાર્ગેટ બનાવી હની ટ્રેપ કરી ફસાવવામાં આવી રહ્યા છે.
પરંતુ પરિવાર અને સમાજના ડરથી બચવા માટે હની ટ્રેપ ગેંગને લાખો રૂપિયા આપી દે છે અને પોલીસને ફરિયાદ કરતા ડરે છે. શું છે હની ટ્રેપ તે જાણીએ. પહેલા સોશિયલ પ્રોફાઇલથી અંગત જાણકારી મળે છે. સ્વરૂપમાં યુવતીઓ મેસેજ કરીને કરે છે મિત્રતા. યુવકને પ્રેમમાં ફસાવવાનો કરે છે પ્લાન. વિડીયો અને ફોટાથી બ્લેકમેલ કરે છે. દાદ ધમકી આપીને 5-10 લાખની માગણી કરે છે. અશ્લીલ વિડીયો વાયરલ કરવાની આપે છે ધમકી. દિશા સહિત પાલનપુરમાં અનેક લોકો હની ટ્રેપમાં લૂંટાયા છે. ભોગ બનનાર પોતાની આબરૂ બચાવવા પોલીસ ફરિયાદ કરતા ડરે છે. આજકાલ બનાસકાંઠા જિલ્લામાં હની ટ્રેપ ટોળકી ખૂબ જ સક્રિય બની છે. પૈસાદાર લોકોને ટાર્ગેટ બનાવી અને 5-10 લાખ રૂપિયા પડાવી લેવાની ઘટના સામે આવી રહી છે. છેલ્લા કેટલાય સમયથી સુંદર સ્વરૂપવાન યુવતીઓ વોટ્સઅપ મેસેજ કરી અને સામેના વ્યક્તિ સાથે પહેલાં મિત્રતા કેળવે છે અને ધીરે ધીરે મિત્રતા વધુ ગાઢ બને છે ત્યારે એ બહાર લોબી રૂટ પર ફરવા જાય છે અને તેઓ આગળ અસલી હરકતો થાય છે અને એ કેમેરામાં વિડીયો અને ફોટોગ્રાફ ક્લિક કરે છે અને બાદમાં જે યુવકને ધાક ધમકી આપી અને 5-10 લાખ રૂપિયા પડાવી લે છે. આ ખૂબ મોટી ગેંગ છે. હમણાં જ તાજેતરમાં પાલનપુરમાં જ આ એક ફરિયાદીએ હિંમત દાખવી અને પોલીસ મથક સુધી પહોંચ્યો અને ફરિયાદ નોંધાવી. હની ટ્રેપના મામલે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા છે. મહત્ત્વની વાત એ છે કે સૌથી વધુ આ ઘટના ડીસામાં બની છે. ડીસામાં કેટલાક વેપારીઓ પણ એના ભોગ બન્યા છે, ડૉક્ટર પણ એના ભોગ બન્યા છે. આ લોકો સુંદર યુવતીઓ દ્વારા મેસેજ કરવામાં આવે છે અને ધીરે ધીરે એ મિત્રતા કેળવે છે અને આની અંદર મોટાભાગના લોકો સંડોવાયેલા છે પરંતુ પોતાની આબરૂ સાચવવા માટે કરીને પોલીસ મથક સુધી પહોંચતા નથી. ખૂબ મોટી આખી ગેંગ છે. તે ડીસા આજુબાજુના વિસ્તારની પણ છે. પોલીસ આ બાબતે ઝીણવટભરી ખૂબ જ તપાસ કરી રહી છે પરંતુ જ્યાં સુધી જે લોકો હની ટ્રેપના ભોગ બન્યા છે ત્યાં એ જે આરોપ ભોગ બન્યા છે એ લોકો જ પોલીસ મથક સુધી નહીં પહોંચે તો સુધી પોલીસ પણ એમાં કશું કરી શકે એમ નથી. એટલે કેટલાક લોકો જે ભોગ બન્યા એમને થોડી હિંમત દાખવવાની જરૂર છે કારણ કે આ મોટું હની ટ્રેપનું પર્દાફાશ બનાસકાંઠામાં થઈ શકે તેમ છે. અને આખી જે ગેંગ છે એ ડીસા આજુબાજુ પંથકના વિસ્તારની પણ છે. પૈસા કોને પડાવવા, ધાક ધમકી કોને આપવા એ અલગ અલગ જવાબદારીઓ હની ટ્રેપ ટોળકીમાં આપેલી છે. પોલીસ અને એને સપોર્ટ કરવાની જરૂર છે. ઘણા લોકો અમારી પાસે પણ જે ભોગ બનીને છે અમારી પાસે પણ આવ્યા છે પરંતુ તે મીડિયાથી આવવા માગતા નથી. એ લોકો તમામ પ્રકારની માહિતી પણ અમને આપી છે. જે લોકો હની ટ્રેપ સાથે જોડાયેલા છે એના નામ પણ અમે એ જે લોકો માહિતી આપી એનું જાણીએ છીએ પણ જ્યાં સુધી કાયદેસરની કાર્યવાહી એમની સામે નહીં થાય ત્યાં સુધી હાલ એ નામ અમારે બોલવા પણ ખૂબ મુશ્કેલ છે. એટલે જે લોકો હની ટ્રેપના અંદર ભોગ બન્યા છે એ લોકોએ હવે આગળ આવી અને આખી ટીમનો પર્દાફાશ કરવાની જરૂર છે. કેમેરામેન વિશાલ ગોલ સાથે વિનોદ સુંદેસા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. જિલ્લામાં વરસાદના લીધે સર્જાઈ અનેક સમસ્યાઓ. થરાદમાં રહેણાંક વિસ્તારોમાં ઘૂસ્યા પાણી તો અમીરગઢના 2 ગામો થયા સંપર્ક વિહોણા. ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલના આગમનને લઈ બનાસકાંઠા જિલ્લામાં ભાજપના કાર્યકરોમાં જોવા મળ્યો ઉત્સાહ. પાલનપુરમાં ભાજપ અધ્યક્ષના રક્તતુલા કાર્યક્રમને પગલે એકત્રિત કરાયું 407 યુનિટ રક્ત. જિલ્લામાં ચોરોનું રાજ. ડીસામાં બંધ મકાનને બનાવ્યું નિશાન તો ધાનેરામાં એટીએમ તોડવાનો કર્યો પ્રયાસ. બીકે ન્યૂઝ ચેનલ જિલ્લામાં કરવા જઈ રહ્યું છે મોટો ખુલાસો. બનાસકાંઠા જિલ્લામાં સક્રિય છે હની ટ્રેપનું નેટવર્ક. જિલ્લામાં પણ ઘણા લોકો બની ચૂક્યા છે શિકાર. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.